બોક્સ આપ્યું છે એમાં એનું નામ લખવાનું છે અને એને જોડવાનું છે.
બરાબર હવે અહીંયા એક છોકરી છે તેને બહેન કીધી છે એની સામે અહીંયા એક છોકરો આવ્યો છે કોણ હશે ભાઈ હશે કોણ હશે ભાઈ બરાબર એવી જ રીતે અહીંયા આ પપ્પા છે આ મમ્મી છે આ દાદા અને દાદી હવે ભાઈ બહેન પછી દાદા દાદી ને મમ્મી પપ્પા આમાંથી તમારા ઘરમાં કોણ કોણ રહે છે જો મમ્મી ને પપ્પા હોય તો તેને પણ આવી રીતે ઘર સાથે જોડી દેવાનું છે દાદા દાદી હોય તો એને પણ જોડી દેવાનું અને ભાઈ ને બહેન ને પણ જોડી દેવાના તો તમારા ઘરમાં ભાઈ બહેન દાદા દાદી મમ્મી અને પપ્પા એના નામ લખી અને આપણે જોડી દીધું છે હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે ચિત્રો ધ્યાનથી જુઓ અને તેના વિશે કહો આનો અભ્યાસ પણ તમારે જાતે કરવાનો છે શું કરવાનું છે તો કે પહેલું ચિત્ર શેનું છે એક નાનો છોકરો છે અને એક દાદા છે દાદા પાસે લાકડી છે દાદા સરખું ચાલી નથી શકતા એટલે આ જે છોકરો છે તે તેના દાદાનો હાથ પકડી અને તેની સાથે ચાલે છે બરાબર તમે પણ તમારા દાદા દાદી હોય તે સરખું ચાલી ના શકતા હોય તો તમે પણ કેમ તેનો હાથ પકડતા હોય ને એવી રીતે કહેવામાં આવ્યું છે તેવી જ રીતે તમને અહીંયા જુદા જુદા 8 ચિત્રો આપેલા છે તે શું કહેવા માંગે છે શું કરે છે તે સમજી અને તમારે તે ચિત્રો વિશે વાત કરવાની છે તમારા મમ્મી સામે બરાબર હવે તેના પછી પેજ નંબર 100 એમાં પ્રશ્ન નંબર 6 અક્ષર ઓળખો અને રંગ પૂરો એમાં અહીંયા તમને લખોટી આપી છે કપાલી ચકલી અને ખમીસ ખમીસ એટલે શું ખબર કોઈને શર્ટ શર્ટ હોય ને તે પહેલાના જમાનામાં થોડો લાંબો આવતો એવો શર્ટ બધા પહેરતા પણ એને શર્ટ ના કહેતા શું કહેતા ખમીસ કહેતા બરાબર હવે એની સામે તમને અહીંયા લ ટ ચ અને ખ ચાર અક્ષર આપ્યા છે બરાબર એ અક્ષરને તમારે લ લ એવી રીતે રિપીટ કરવાના છે અને એના અલગ અલગ બધામાં કલર પૂરવાના છે સુંદર બરાબર સરસ મજાના કલર પૂરી અને આ અક્ષરને બોલી અને ઓળખવાના છે હવે ત્યાર પછી નંબર 7 શું છે ઓળખો એમાં શું ઓળખવાનું છે જો આ આપણે આગલું જે પ્રકરણ હતું પ્રકરણ નંબર 6 હતું મજા પડે મજા પડે તેમાં પણ આપણે આવું જોયું હતું અલગ અલગ અક્ષર હતા અહીંયા જ્યાં જ્યાં બધા અક્ષર આપ્યા હોય ખાનામાં એમાંથી જે અક્ષર વિશે આપણને કીધું હોય તે શોધી અને તેની ફરતે આપણે રાઉન્ડ કરવાનું હતું તો આમાં પણ એવું કીધું છે કે લ ઓળખો અને તેની ફરતે રાઉન્ડ કરો તો આ જુદા જુદા અક્ષર આપ્યા છે એમાંથી લ આપણે શોધવાનું છે પેલો શું છે ચ બીજો લ તો ચાલો લ છે તો ફરતે રાઉન્ડ કરી દીધું આવું જ કરવાનું છે બહુ મજા આવશે બધું પછી છે ત પછી ન પછી લ આવ્યું અને લ ઉપર રાઉન્ડ કરો પછી મ પછી પાછો લ આવે છે તો લ ની ફરતે રાઉન્ડ કરી દીધું પછી ગ ન પાછો લ આવી ગયો ચાલ કરી દીધું રાઉન્ડ આવડી ગયું બધાને હવે એના પછી કયો અક્ષર ઓળખવાનું છે ટ શેને ઓળખવાનું આપણે ટ ને તો પેલા જેને ટ આપી દીધો પછી ક પછી પાછો ટ આવ્યો વાળો કરો રાઉન્ડ પછી લ લ પાછો લ આવી ગયો
લખી દે છે પે કે એટલે કે પેલું ગાડાનું પેલું ત્યાં આની એને શું કહો તમે બને શું કહો છો વીલ વીલ કહો ને એને કહેવાય છે પેલું બરાબર તો આજે આપણે ઘણું બધું જોયું ને ઘણું બધું શીખી લીધું છે એમાં વચ્ચે મેં તમને તમારી જાતે કરવાનું કીધું છે તે તમારા પેરેન્ટ્સની મદદથી તમારે જાતે કરી લેવાનું છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી એક નાની એવી સરસ મજાની કવિતા છે તે જોશું અને આગળ તમને ઘણું બધું શીખવાનું છે તેના વિશે પણ આપણે અભ્યાસ કરશું ઓકે